કોઈના કાનમાં શિશુ રેડાય એવા શબ્દો જો બોલતા હશો, યાદ રાખજો એવા કર્મ બંધાશે, આવતા જન્મમાં કાનમાં ખીલા ઠોકાશે. કાનમાંથી ખીલા હજી બહાર કાઢી શકાશે, પણ કોઈના કાનને ન ગમે એવા શબ્દો બોલ્યા પછી જે ઘા પડે છે ને, એ ગાને રૂજ નથી આવતી. યાદ છે આપણે નાના હતા ત્યારે સ્કૂલમાં એક સ્ટોરી આવતી હતી, એક કઠિયારો હતો, એને વાઘ સાથે દોસ્તી થઈ ગઈ. એને એની ઘરવાળીને વાત કરી, ઘરવાળીએ કીધું હોય નહીં વાઘ સાથે ક્યારે માણસની દોસ્તી થાય, તો તું કહેતો હું લઈ આવું. રાતના સમયમાં બધા સુઈ ગયા ત્યારે વાઘને લઈ આવ્યો, જમાડ્યો અને જતો તો બાર વાઘ સાથે, ત્યારે ઓલી બોલી, બીજું બધું તો બરાબર પણ કેટલો ગંદો છે, વાસ મારે છે. હવે વાઘ તો વાસ ન મારે તો બીજું શું, કારણ કે વાઘનું ભોજન શું હોય માઉસ. વાઘ સાંભળી ગયો. બીજા દિવસે કઠિયારો સવારે જ્યારે એને મળવા ગયો ત્યારે એને કીધું આ તારી કુહાડી છે ને મારા માથા પર માર. અરે હોતું હશે, મારે છે કે નથી મારતો, હમણાં ખાઈ જઈશ. ઓલા ડરતા ડરતા મારી ઘા પડી ગયો, લોહી લુહાણ થઈ ગયો. વાઘે કીધું હવે અઠવાડિયા સુધી નહીં આવતો. અઠવાડિયા પછી પાછો આવ્યો, વાઘનો એ ઘા રૂજાઈ ગયો હતો. ઔષધિઓ એને લગાડી અને ઘા રૂજાઈ ગયો. વાઘ પૂછે છે, બોલ તે મને ક્યાં મારી હતી, દેખાતું એ નથી. યાદ રાખજે, કુહાડીના ઘા હજી રૂજાઈ જાય છે, પણ તે દિવસે તારી ઘરવાળી જે બોલી હતી ને એ ઘા હજી રૂજાયા નથી. સમજાય છે? શબ્દ શબ્દ તું ક્યાં કરે, શબ્દ કો હાથ ને પાંવ, એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ. તમે કોઈ આંધળાને પ્રજ્ઞાચક્ષુ પણ કહી શકો છો અને એને અંધો પણ કહી શકો છો. સારું શું લાગે, સારું શું લાગે? તમારી દીકરીને તમે લગ્ન કરાવીને વળાવી અને બાજુવાળો આવીને તમને કહે હે દીકરીને કાઢી મારવા દોડો કે ના દોડો, કાઢી કોને કહેવાય, કાઢી કોને કહેવાય? રામ બોલો ભાઈ રામ. ત્યાં કાઢી કહેવાય, દીકરીને કાઢી ન કહેવાય પણ શું કહેવાય? અને કોઈ સારી કન્યા હોય ને તો એને સુકન્યા કહેવાય, પણ સારો વર હોય તો સુવર ના કહેવાય. સુકન્યા કહ્યું તો એ રાજી, બધાય રાજી, પણ એને સુવર કહીએ તો, સુવર એટલે સારો વર, પણ અર્થ જુદો થઈ જાય. સાચું બોલો, તમારે ત્યાં લગ્ન ચાલતા હોય ત્યારે ગમ ગણપતય નમ બોલાય, ગણેશાય નમ બોલાય, એની જગ્યાએ કોઈ આવીને કહે કે હું અહીંયા ભગવાનનું નામ લઉં, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ. બે નામ ભગવાન ના હોવા છતાં જે સમય જે સારું લાગે એ જ બોલાય છે. કાનમાં ખીલા ઠોકી દીધા છે, પરમાત્મા ગોચરી ઓરવા ગયા છે. જે વણિકના ઘરે ગયા ત્યાં એક વૈદ છે, પ્રભુના દેહની કાંતિ થોડી ઝાંખી પડી છે શલ્યના કારણે. વૈદે ઓલા વણિકને કીધું કે આ આ ભગવાન છે એમના શરીરમાં કંઈક શલ્ય છે, હોય નહીં. અરે હું તને કહું તો જોઈ લે, માથાથી પગ સુધી એને પ્રભુનું શરીર નિહાળ્યું, એમાં કાનમાં ખીલા દેખાયા ચીસ પાડી છે. મિત્ર અહીંયા આવો, આ વર્ધમાનના કાનમાં ખીલા, અને જે સિદ્ધાર્થ વણિક છે એના મુખમાંથી અરે રાટી છૂટ. મારા ભગવાનના કાનમાં ખીલા શલ્ય, જે પરમાત્મા આખા જગતને શલ્ય રહિત કરી શકે એમ છે, એ જ પરમાત્માના કાનમાં શલ્ય ધિક્કાર છે. જવા દે હવે એની વાતો નથી કરવી દોસ્ત, હમણાં ને હમણાં એમના કાનમાંથી ખીલા ખેંચી લે, જેટલું ધન લાગે એટલું લાગવા દે, પણ મારા પ્રભુના કાનમાંના ખીલા હું સહન કરી શકું એમ નથી. યાદ રાખજો, ભગવાન સાથે અભેદ હોય, આત્મીયતાનો ભાવ હોય ત્યારે જ આ શબ્દ નીકળી શકે છે. કાંટા ઉનકો લગા, આંખે હમારી બહ ગઈ, શલ્ય પ્રભુને છે ને પીડા મને થાય છે. આ વણિક એમ કે છે કે શલ્ય પ્રભુને છે ને પીડા મને થાય છે, મારી પીડાનું નિવારણ કરવા પણ તું કાનમાંથી ખીલા કહે છે. ઇન બિટવીન ભગવાન ભિક્ષા લઈને નીકળી ગયા છે.
ચારે બાજુ શોધવા માટે માણસો મોકલ્યા ત્યાં ખબર પડી ગામ બહાર પ્રભુ ઉભાશ. વૈદ અને વણિક પોતાની ટીમ લઈને પહોંચી ગયા. તમને ખબર નહીં હોય ભગવાનને તેલની કુંપિકામાં બેસાડ્યા, આખું શરીર માલિશ કરી, કારણ કે ખીલા ખેંચવા છે એટલે બધા જોઈન્ટ્સને ઢીલા કરવા પડે, માલિશથી ઢીલા કર્યા, પછી ભગવાનને ઝાડ સાથે રાંધવાથી બાંધ્યા, કારણ કે ખીલા ખેંચતી વખતે જરાક પણ આમ ન થવું જોઈએ, થઈ જાય કંઈક ડેમેજ થઈ જાય, કસના મસ ન થઈ શકે. ભગવાન તો જિનકલ્પી છે, તમે આમ લઈ જાઓ તો આમ, તમે આમ લઈ જાઓ તો આમ. પ્રભુને બાંધી દેવામાં આવ્યા, બે સાણસા નાખ્યા અને જોરથી ખેંચ્યા, લોહીથી રંગાયેલા ખીલા જ્યારે બહાર નીકળ્યા, પ્રભુના મુખમાંથી જોરથી શું પડી? ચીસ પડી. ખીલા ખેંચાણા વીરના કાનમાં.